મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ઇન્દ્રેશ કુમારજી વડોદરાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આરએસએસના રાષ્ટ્રીય પ્રચારક અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ઇન્દ્રેશ કુમારજી વડોદરાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા, જ્યાં વડોદરા ભાજપા અધ્યક્ષ વિજયભાઈ શાહ અને મહાસચિવ સુનિલભાઈ સોલંકી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું અને વડોદરા કોર્પોરેશનની આવનારી ચૂંટણીમાં મુસ્લિમ સમાજની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વડોદરાના છાણી વિસ્તારમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા એક બેઠક યોજી હતી, જેમાં ઇન્દ્રેશ કુમારજી ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં કોરોનામાં સારી કામગીરી કરનાર લોકોનું ઇન્દ્રેશ કુમારજીના હસ્તે સન્માનિત કરાયા હતા. આજે વડોદરા શહેર ખાતે છાણી વિસ્તારમાં અમે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી એક મીટિંગનું આયોજન કર્યું છે. એ મીટિંગમાં અમારા સન્માનીય, અમારા આદર્શ એવા ઇન્દ્રેશ કુમારજી, જે આરએસએસના રાષ્ટ્રીય મુખ્ય પ્રચારક છે અને રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય છે, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ રાષ્ટ્રીયના અમારા મુખ્ય માર્ગદર્શક ઇન્દ્રેશજી આજે વડોદરા ખાતે પધાર્યા છે. અને અમે જે કોવિડ-19ની અંદર જે ખૂબ સુંદર અને સરસ કામગીરી જેને કરી છે, એવા અમારા ભાઈઓ બહેનોને આજે અને ઇન્દ્રેશ કુમારના હાથથી અમે લોકોને સન્માનિત કરવાના છે. અને અમે વ્યક્તિગત તો અમને લોકોને, જે માનો કે એસએચજી હોસ્પિટલના કર્મચારીઓ, એમાં માન્ય શ્રી સિવિલ સર્જન શ્રી, માન્ય આરએમઓ શ્રી, એવી જ રીતે અમે માન્ય પોલીસ ડિપાર્ટમેન્ટના હોય તો માન્ય પોલીસ કમિશનર શ્રી, માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને આ મીડિયાના ભાઈઓએ, જે કોરોના મહાકાલમાં પોતાની જાનની ચિંતા કર્યા વગર આપે જે કામગીરી કરી છે, એ બદલ સમસ્ત મુસ્લિમ સમાજ એવું મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ વતી આપ સૌનો હૃદયથી હું આભાર માનું છું.